नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं संकलित बाळ सुरक्षा सेवा एटले के ICPS માં અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે અને તેના માટે તમારી પાસેથી અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે। આ જે વેકેન્સી બહાર પડી છે તે માટે તમારે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની રહેશે નહીં, માત્ર ને માત્ર વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી છે એ પસંદગી થશે, તમારું સિલેક્શન કરવામાં આવશે। આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે, તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં। અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જ્યાં તમને ડેઇલીની જોબ રિલેટેડ માહિતી મળી જશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલી વેકેન્સી છે સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે વર્ગ 1 થી વર્ગ 3 માટે અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે। વયમર્યાદાની વાત કરીએ તો આ તમામ વેકેન્સી માટે તમારી ઉંમર છે 21 થી 40 વર્ષની હોવી જોઈએ। કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે આપણે વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની એક જગ્યા છે, જે માટે તમને 33,250 ફિક્સ પગાર ધોરણ છે મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે MRM અથવા MSW અથવા MRS અથવા મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અથવા તો MBA HR સાથે અનુસ્નાતકની ડિગ્રી તમે 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત તમને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય સંભાળ માટે, જેની એક જગ્યા ખાલી પડી છે। પગારધોરણની વાત કરીએ તો તમને 21,000 ફિક્સ પગારધોરણ મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે MRM અથવા MSW અથવા MRS મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતકની ડિગ્રી તમે 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત તમને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે અને સામાજિક કાર્યકર પુરુષ માટે એક જગ્યા છે। આ બંને પોસ્ટ માટે 14,000 ફિક્સ પગારધોરણ રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે MRM અથવા MSW અથવા MRS અથવા મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે તમે અનુસ્નાતકની ડિગ્રી 50% સાથે પાસ કરેલી હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો તમને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। લાસ્ટ વેકન્સી છે આઉટરીચ વર્કર માટે, જેની 2 જગ્યા ખાલી છે। પગારધોરણની વાત કરીએ તો તમને 11,000 ફિક્સ પગારધોરણ મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે BRS અથવા BSW અથવા મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર સાથે સ્નાતકની ડિગ્રી 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત તમને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા માત્ર ને માત્ર રજિસ્ટર AD થી દિવસ 10 સુધીમાં અરજી છે એ મોકલી આપવાની રહેશે। ઉંમર છે તમારી અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। આ ઉપરાંત તમારી અધૂરી વિગતવાળી અરજી અથવા તો સમયમર્યાદા બાદ તમારી અરજી મળશે તો તમારી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। તમારે અરજી કવર ઉપર જે તે જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે। તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। CCC નું સર્ટિફિકેટ ફરજિયાત તમારે છે એ જોડવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ કરવામાં આવશે। નિયત લાયકાત નહીં ધરાવતા હોય તો તેની અરજી છે દફતરે કરવામાં આવશે। રૂબરૂ મુલાકાત, ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા, કોઈપણ જાતના ભથ્થા કે રકમ તમને ચૂકવવામાં આવશે નહીં। આ ઉપરાંત તમામ વેકેન્સી કરાર આધારિત છે, તો આ ભરતી બાબતનો આખરી નિર્ણય છે જિલ્લા પસંદગી સમિતિ સાડને આધીન રહેશે। અરજી મોકલવાનું સરનામું છે સભ્ય સચિવશ્રી જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપી, ગ્રીન બિલ્ડિંગ બ્લોક નંબર 5, પહેલો માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, જિલ્લો તાપી 3946650। યાદ રાખજો, અરજી છે તમારે દિવસ 10માં કરી આપવાની રહેશે।